हिम्मत नगर में देवी दमन और लक्ष्मीबेन प्रशासक प्रफुल्ल पटेल ने पोताना निवास स्थाने पतंग चकावी उत्तरायण की उजवणी करी हती। हिम्मतनगर शहर में वहेली सवारे पतंग रसियाओ पतंग चकावीने आनंद मानवी हतो, त्यारे दीव दमण अने लक्षद्वीपना प्रशासक प्रफुल्ल पटेल पोताना निवासस्थाने आवीने मित्रों साथे पतंग चकावीने आनंद मान्यो हतो। हिम्मतनगरना धारासभ्य वीडी झालाए दीव दमण अने लक्षद्वीपना प्रशासक प्रफुल्ल पटेलना निवासस्थाने आवीने साथे पतंग चकाव्या हता। एकबीजा साथे पतंगनी पेच लड़ावी ओय काटा जेवा चिसारीओ लगावी हती। आकाशमां पवन सरो होवाथी पतंगनी पेच लड़ावी हती। बपोरना समयमां ओछा प्रमाणमां पतंगो चगता नजरे पड्या हता। सुरेश सोरी साथे निशा वर्मा, सिटी न्यूज, हिम्मतनगर। साबरकांठા જિલ્લાના હિંમતનગર શહેરમાં એક મહિલાનો સોનાનો દોરો તોડી શખ્સ ફરાર થઈ ગયો હતો। હિંમતનગર શહેરના બીરના રોડ પરથી મહિલાનો સોનાનો દોરો તોડી શખ્સ ફરાર થઈ ગયો હતો। જે મહિલા મકાન બહાર શાકભાજી ખરીદી રહ્યા હતા એ દરમિયાન દોરો ચોરી શખ્સ ફરાર થઈ ચૂક્યો હતો અને દોરો તોડતા શખ્સ મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। દોરો ચોરી થતા મહિલા દ્વારા હિંમતનગર ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે નિશા વર્મા, શ્રી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં 5 વર્ષના બાળકને ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ઈજા પહોંચી હતી। હિંમતનગર તાલુકામાં મજૂરી કામ કરતા બાળકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હતું। જેઓ ફતેપુરના રહેવાસી મજૂરી કામે જતા બાળકને ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ઈજા પહોંચી હતી। તે બાઇક પર માતા પિતા સાથે બાળક મૂનપુરથી ઇલોલ તરફ જઈ રહ્યો હતો અને કાદરા ગામ પાસે 5 વર્ષના બાળકને ચાઇનીઝ દોરી ગળે ફસાતા સ્થાનિક લોકોએ 108 જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું। ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 5 વર્ષના બાળકને તબીબ દ્વારા ટાંકા લેવામાં આવ્યા હતા, જેમાં બાળકના ગળામાંથી 13 સેન્ટીમીટર ગાને ટાંકા લીધા હતા, જે બાળકની સારવાર ડોક્ટર ખુશ્બુ કુમારી, ડોક્ટર મીનાબેન, ડોક્ટર ઉર્વિશ, ડોક્ટર પ્રિયંકા પટેલે કરી હતી। સુરેશ સોરી સાથે નિશા વર્મા, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉત્તરાયણ પ્રસંગે પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓ માટેની કલેક્શન સેન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટી હિંમતનગર દ્વારા ઉત્તરાયણ પ્રસંગે પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓ માટેની કલેક્શન સેન્ટર તથા માળા અને ડુંડાના વિતરણ કેમ્પનું ઉદ્ઘાટનમાં એસપી શ્રી વિશાલ વાઘેલા સાહેબના હસ્તે તથા બીસીએફ શ્રી હર્ષ ઠક્કરની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ કાંતિલાલ એન શાહ, સેક્રેટરી ડોક્ટર આરિસ પટેલ, ડોક્ટર ગોવિંદભાઈ ડી પટેલ, ડોક્ટર એન ડી જાખવાલા, ડોક્ટર બંકિમભાઈ તથા સર્વાનંદ ભટ્ટ તથા પીઆઈ શ્રી વાઘેલા સાહેબ વગેરે હાજર રહ્યા હતા। મહાનુભાવોએ આ પ્રસંગે ઓપરેશન થિયેટર તથા પક્ષીઓ માટેના શેલ્ટર રૂમની પણ મુલાકાત લીધી હતી તથા જિલ્લાના પશુપાલન વડા શ્રી જેબી પટેલના માર્ગદર્શન હેઠળ તમામ સરકારી પશુ દવાખાના ખાતે સારવારનું આયોજન કર્યું છે। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલા એસટી ડેપોના સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ હોવાને લઈને ચોરીના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે। સીસીટીવી બંધ હોવાને લઈને ચોરી આચરનાર ઇસમો સરળતાથી ચોરીને અંજામ આપી રહ્યા છે। હિંમતનગર એસટી ડેપોમાં રોજબરોજ હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે, સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અવર જવર કરતા હોય છે। જોકે બસ પ્લેટફોર્મ પર આવે ત્યારે ટ્રાફિકના સમયમાં ચોરી આચરતા ઇસમો ચોરીને સરળતાથી અંજામ આપતા હોય છે। રોજબરોજ મુસાફરોના સામાનની ચોરી, પોકેટ ચોરી અને ખિસ્સા કપાતા હોય છે। મુસાફરો પોલીસને જાણ પણ કરતા હોય છે, પરંતુ પોલીસ પણ સીસીટીવી બંધ હોવાના કારણે આરોપી સુધી પહોંચવામાં સફળ રહેતી નથી, ત્યારે રોજબરોજ મુસાફરી કરતા વાહન ચાલકો સીસીટીવી કાર્યરત કરવા અને પોલીસ ચોકી બનાવવા માટે રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિવડો આવ્યો નથી। ત્યારે સીસીટીવી અને પોલીસ ચોકી કાર્યક્રમ થાય તેવી હાલ તો મુસાફરો માંગ કરી રહ્યા છે।
હિંમતનગર બસ ડેપોમાં ચોરીના બનાવો અટકાવવા માટે વર્ષો અગાઉ 10 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. જો કે સીસીટીવી બંધ હોવાની જાણ ચોરી આચરતા ઈસમોએ જાણ હોવાને લઈ કોઈના ડર વિના ચોરી આચરી રહ્યા છે ત્યારે ખુદ હિંમતનગર ડેપો મેનેજર લુલુ બચાવ કરી રહ્યા છે. ડેપો મેનેજર સીસીટીવી કાર્યરત કરવા અંગે કાર્યવાહી શરૂ હોવાની વાત કરી રહ્યા છે. જો કે ડેપો મેનેજર પણ ખુદ સ્વીકારી રહ્યા છે કે અવારનવાર ચોરીના બનાવો ડેપોમાં બનતા હોય છે. ચોરી અટકાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા બસ ડેપોમાં લગાવવામાં તો આવ્યા છે, પરંતુ બીજી તરફ તેની યોગ્ય જાળવણી ન હોવાને લઈને હાલ તો સીસીટીવી કેમેરા બંધ હાલતમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ત્યારે સીસીટીવી કેમેરા બંધ હોવાને લઈને ચોરી આચરનારા ઈસમો કોઈ પણ જાતના ડર વિના સરળતાથી ચોરીને અંજામ આપતા હોય છે અને જેનો ભોગ સ્થાનિક મુસાફર બનતા હોય છે. સુરેશ સોરી સાથે નિશા પરમાર, સિરી ન્યૂઝ, હિંમતનગર. પોલીસ દ્વારા પાકીટ ચોરી તેમજ મોબાઈલ ચોરી બાબતે અત્રે રજૂઆત કરવામાં આવે છે તો અત્રેથી કેમેરા ચાલુ કરવા બાબતે અમારી ઉપલી કચેરી ખાતે અત્રેથી લેટર લખી જાણ કરવામાં આવે છે અને તાત્કાલિક ચાલુ થાય તે બાબતે રજૂઆત કરેલ છે અને થોડા સમયમાં ચાલુ થશે તે બાબતની જાણ કરવામાં આવેલ છે. કેટલા કેમેરા લગાવવામાં આવ્યા અને લગભગ કેટલો સમયથી લગાવ્યા અને કેટલા સમયથી બંધ છે? હિંમતનગર બસ સ્ટેશન ખાતે 10 કેમેરા લગાવવામાં આવ્યા છે અને 10 કેમેરા એકાદ મહિનાથી બંધ છે. બરાબર. વચ્ચે ચાલુ કરવા માટે બંધ થયા હતા તો ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો? હા, એ બંધ થયેલા તો ચાલુ કરવા અત્રેથી સ્થાનિક લેવલે કરેલ છે, પરંતુ થયેલ શકેલ ન હોવાથી અત્રેથી અમારી ઉપલી કચેરી ખાતે લેટર લખી જાણ કરવામાં આવેલ છે.